ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 આસપાસ પર્યાવરણની સ્વાધ્યાય પોથીમાં પાઠ 4 અમૃતાની વાર્તા, જેનું આપણે આજે સ્વાધ્યાય પોથીમાં લેખન કાર્ય શરૂ કરવાનું છે. તો જો આપ સૌએ પણ મારી સાથે લખવાનું છે, તો પહેલો પ્રશ્ન, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તરમાંથી વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સુધી ક્રમ અક્ષર પર સામે આપેલા ચોરસમાં તમારે લખવાનું છે. તો પહેલો પ્રશ્ન, અમૃતા દેવી નામની વૃક્ષપ્રેમી મહિલા કયા રાજ્યમાં થઈ હતી? તમને વિકલ્પ આપ્યા છે, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ. તો જવાબ આવશે રાજસ્થાન. તો આપણે અહીંયા વિકલ્પમાં લખીશું વ. ત્યાર પછી બીજું, અમૃતાના ગામમાં કયા વૃક્ષો વધારે હતા? પાઠનું વાંચન કરું તો આપણને ખબર પડી કે આંબા, બાવળના અને પીપળા તો ન હતા, પણ કસાના વૃક્ષો હતા? ક જવાબ આવશે આપણો, ખેચરીના વૃક્ષો પ્રચલિત હતા. ત્રીજું, અમૃતા સવારે વહેલા ઉઠી કોને મળતી હતી? તો અમૃતા એક વૃક્ષ પ્રેમી હતી, એટલે એ સૌથી પહેલાં કોને મળતી હતી? વૃક્ષોને મળતી હતી, એટલે આપણો જવાબ આવશે દ. ચોથું, અમૃતાના ગામમાં ઝાડ કાપવા આવનાર લોકો પાસે કયું હથિયાર હતું? આપણે ઝાડ કાપવા માટે કયું હથિયાર વાપરીએ? કુહાડી વાપરીએ ને, તો આપણો જવાબ આવશે બ. પાંચમું, રાજાને વૃક્ષોના લાકડા કયા કામ માટે બનાવવામાં હતા? એનો ઉપયોગ કયા કામમાં રાજા કરવાનો હતો? તો બર્તન બનાવવા માટે નહીં, રમકડા બનાવવા માટે પણ નહીં, રથ બનાવવા માટે પણ નહીં. પેનિસનો ઉપયોગ કરવો હતો ક. જવાબ શું હશે? મહેલ બનાવવા માટેનો ઉપયોગ કરવો હતો, એટલે જવાબ લખીશું ક. છઠ્ઠું, અમૃતા અને ગામલોકોએ વૃક્ષો બચાવવા શું કર્યું? તે લોકો જવાબ આવશે આપણે અ, વૃક્ષોને બાટ ભીડીને લીધી, એટલે વૃક્ષોને બાટ ભીડીને ઉભા રહ્યા, એટલે આપણે જવાબ લખીશું અ. સાતમું, ખેજડી વિસ્તારમાં વૃક્ષ પ્રેમી લોકોને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે આપણે બ, બિનસોય. શું કહેવામાં આવશે? બિનસોય, તો આપણે વિકલ્પમાં લખીશું બ. આ પ્રમાણે તમારે 1 થી 7 પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્ન 1માં. હવે પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પહેલું, અમૃતાના ગામનું નામ ખાલી જગ્યા હતું તો શું હતું એ ગામનું નામ? ખેજડી. બીજું, અમૃતા સવારે વહેલી ઉઠી કોને પાસે જતી હતી વહાલ કરવા માટે? તો જવાબ આવશે વૃક્ષોને. ચલો ત્રીજો, વૃક્ષોના ખાલી જગ્યામાં બાળકો રમતા હતા, તો વૃક્ષ શું આપે આપણને? છાંયો આપે ને, તો છાંયડામાં બાળકો રમતા હતા. ચોથું, જોધપુર શહેર ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે? તો કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. પાંચમું, અમૃતા અને તેના ગામના લોકોએ ખાલી જગ્યાને માટે પોતાની કુરબાની આપી હતી, એ લોકો વૃક્ષ પ્રેમી હતા, એટલે વૃક્ષોને કાપવા બચાવવા માટે એ લોકોએ કુરબાની આપી હતી. છઠ્ઠું, વૃક્ષો કાપવા ખાલી જગ્યા નામનું હથિયાર વપરાય છે, તો કયું હથિયાર વપરાય છે? જવાબમાં લખવાનું છે કુહાડી. આ પ્રમાણે તમારે પ્રશ્ન 2 પણ પૂરો કરવાનો છે. ચાલો હવે પ્રશ્ન 3 જોઈએ, આપણે ખરાખોટાની નિશાની કરવાની છે. પ્રશ્ન 3માં તો પહેલું વાક્ય છે આપણું, અમૃતા રાજસ્થાનના જોધપુર શહેરમાં રહેતી હતી, તો આ વાક્ય ખોટું છે. જોધપુરમાં નથી રહેતી, પણ ત્યાં ખેજડી ગામ હતું ત્યાં રહેતી હતી, એટલે આ વાક્ય આપણું ખોટું છે. બીજું, અમૃતાને તેના ગામ લોકોને વૃક્ષ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો, તો આ વાક્ય સાચું હતું. ખેજડી ગામના લોકો વૃક્ષપ્રિય હતા, એટલે આ વાક્ય સાચું છે. ત્રીજું, અમૃતાના ખેજડી ગામમાં ખેચરીના વધુ વૃક્ષો ઉગતા હતા, તો આ વાક્ય કેવું છે? સાચું છે. તો આ વાક્યમાં આપણે સાચાની નિશાની આ પ્રમાણે તમારે કરવાની છે. ત્રીજું, રાજાએ અમૃતાના ગામમાં વૃક્ષો કાપવા નહીં આવે તેવો હુકમ પણ કર્યો હતો, તો આ વાક્ય સાચું છે. પાંચમું, અમૃતાએ ગામના લોકોએ વૃક્ષ કાપવા આવેલા રાજાના માણસોને મારી નાખ્યા. ખોટું, રાજાના માણસોને મારી નતા લખ્યા, રાજાના માણસોએ એ લોકોને માર્યા હતા. છઠ્ઠું, ખેજડી ગામનો વિસ્તાર રણપ્રદેશ વચ્ચે હોય છતાં પણ એ લીલો છે, લીલો છમ છે, તો આ વાક્ય પણ કેવું છે? સાચું છે. પ્રશ્ન 4, તમારે જોડકા જોડવાના છે. તો એ તમે અ અને બ વિભાગ આપ્યા છે, એમાં તમારે સાચો ઉત્તર શોધી લખીને બતાવવાનો છે. તો જો અમૃતા, અમૃતા એ કોણ છે? એક વૃક્ષ પ્રેમી સ્ત્રી છે. બિનસોય તો લોકજાતિ કહેવાય. ખેચડી તો એનું નામ શું આવશે? એ કામ છે. અને કુહાડી તો લાકડા કાપવાનું હથિયાર. તો આ પ્રમાણે પ્રશ્ન 4 તમારે લખવાનો છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. તો પહેલું, તમે વૃક્ષો પર કોઈ ફળ જોયા છે? આ ફળ કોણ ખાય છે? આપણે પાઠમાં પણ આ સવાલ જવાબ જોઈએ ને, જ્યારે પાઠનું વાંચન કરું તેમાં પણ હતા આ પ્રશ્નો. તો હા, અમારા ખેતરમાં અને આસપાસના ખેતરમાં આવેલા જામફળના, ચીકુના અને દાડમના, લીંબુના અને આંબાના વૃક્ષો પર મેં ફળ જોયા છે. આ ફળો મોટાભાગે મનુષ્ય ખાય છે, વળી પ્રાણીઓ અને પક્ષીઓ પણ આ ફળ ખાય છે. ચાલો બીજો પ્રશ્ન, ખેજડી ગામ ક્યાં આવેલું છે? તો ખેજડી ગામ રાજસ્થાન રાજ્યના જોધપુર શહેરની નજીક આવેલું છે. તમને પ્રશ્ન પૂછાય તો ખેજડી ગામ રાજસ્થાન રાજ્યના જોધપુર શહેરની નજીક આવ્યું છે.
ત્રીજો પ્રશ્ન કે જે ગામના લોકો વૃક્ષો વિશે શું માનતા હતા? આપણે શીખ્યા ને કે વૃક્ષો છે તો જ આપણે જીવો કહેતા હતા, એટલે ખેજડી ગામના લોકો માનતા હતા કે વૃક્ષો મનુષ્ય માટે મહત્ત્વના છે, તે કહેતા હતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ. ચોથો પ્રશ્ન, અમૃતા ક્યાં રહેતી હતી? તો અમૃતા રાજસ્થાનમાં જોધપુર પાસે આવેલા ખેજડી ગામમાં રહેતી હતી. પ્રશ્ન 5, અમૃતાના ગામનું નામ ખેજડી કેમ પડ્યું? કારણ કે એ ગામમાં ખેજડીના ખૂબ બધા વૃક્ષો હતા, તેથી તેમનું ગામના નામ શું પડ્યું? ખેજડી પડ્યું. છઠ્ઠો પ્રશ્ન, અમૃતા સવારે ઉઠીને શું કરતી હતી? તો આપણે પાઠમાં પણ શીખ્યા છે, તો જવાબ આપણે લખીશું કે અમૃતા વહેલી સવારે ઉઠીને પોતાના મિત્ર કોની પાસે જતી? ઝાડ પાસે જઈ તેને વહાલ કરતી હતી. ચાલો પ્રશ્ન 7, એક દિવસ અમૃતાના ગામમાં અજાણ્યા લોકો કેમ આવ્યા હતા? તો એ જવાબ લખીશું, એક દિવસ અમૃતાના ગામમાં અજાણ્યા લોકો વૃક્ષ કાપવા માટે આવ્યા હતા. પ્રશ્ન 8, અજાણ્યા લોકો કોણ હતા? તેઓ શા માટે લાકડા લઈ જવા માંગતા હતા? તો આપણે જવાબ લખીશું કે અજાણ્યા લોકો રાજાના માણસો હતા, રાજાના મહેલ માટે તેઓ વૃક્ષો કાપી તેને લાકડા લઈ જવા માટે આવ્યા હતા. પ્રશ્ન 9, રાજાના માણસોને વૃક્ષો કાપતા જઈ અમૃતાએ તેના ગામ લોકોએ શું કર્યું? આપણે પાઠમાં શીખ્યા ને કે જવાબમાં લખવાનું છે કે રાજાના માણસોને વૃક્ષો કાપતા જઈ અમૃતા અને તેના ગામના લોકો જે વૃક્ષ કાપતા હતા તે વૃક્ષનું થડ પકડી આજુબાજુ હાથ મૂકીને વૃક્ષોને જોરથી બાથમાં લઈને તે લોકો ઊભા રહ્યા હતા, એટલે એ લોકોએ વૃક્ષને બાથમાં લઈ લીધા. 10મો પ્રશ્ન, શું અમૃતા દેવી રાજાના માણસોને વૃક્ષ કાપી શકી? તેનું શું પરિણામ આવ્યું? તો જવાબમાં લખીશું ના, અમૃતા દેવી રાજાના માણસોને વૃક્ષ કાપતા અટકાવી શકી નહીં, પણ રાજાના માણસોએ અમૃતા દેવી અને તેના છોકરીઓ અને 100 જેટલા ઘરદા અને યુવાનોને શું કર્યું? મારી નાખ્યા હતા. ચાલો હવે જોઈએ પ્રશ્ન 6, નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. આ તમારા મોટા પ્રશ્ન છે. તો પહેલો પ્રશ્ન, આપણે ઝાડ કેમ વાવીએ છીએ? તો જવાબ લખવાનું કે ઝાડ હવાને શુદ્ધ રાખે છે, પહેલો મુદ્દો. બીજો મુદ્દો, ઝાડની છાયામાં ઠંડક મળે છે. ત્રીજો મુદ્દો, ઝાડ વાતાવરણને ઠંડુ રાખે છે. ચોથો મુદ્દો વરસાદ લાવે છે. એના પછી ઝાડ ફર્નિચર માટે લાકડું આપે છે. છઠ્ઠો મુદ્દો, ઝાડ પશુ પંખીઓનું રતન પૂરું પાડે છે. એના પછી ઝાડ આપણી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પૂરી પાડે છે. ત્યારબાદ ઝાડ આપણે પર્યાવરણની શોભા પણ વધારે છે, એટલે આપણે ઝાડ વાવીએ છીએ. આપણો મુદ્દાસરનો પ્રશ્ન છે, તમારે એના જવાબ લખવાના છે. બીજું, શું આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ છીએ? કેમ? તમારે આની ચર્ચા કરવાની છે. તો ના, આપણે વૃક્ષો અને પ્રાણી વગર રહી શકીએ નહીં. વૃક્ષો અને પ્રાણીઓ વગર આપણું જીવન અશક્ય છે. વૃક્ષો સ્વાવલંબી છે અને પ્રાણીઓ પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી જ મેળવે છે, એટલે આપણે આપણો ખોરાક અને અન્ય જરૂરિયાતો માટે વૃક્ષો અને પ્રાણીઓ પર આધાર રાખવો પડે છે. ત્યારથી ત્રીજો પ્રશ્ન, લોકો શિકાર શા માટે કરતા હશે? તો જવાબ આપણે લખીશું, લોકો પોતાના ખોરાક કે અન્ય જરૂરિયાત માટે પ્રાણીઓના શિકાર કરે છે. કેટલાક લોકો પ્રાણીઓનું માંસ, ચામડું, દાંત અને હાડકા જેવી વસ્તુઓ વેચી પૈસા કમાવવા માટે પણ પ્રાણીઓનો શિકાર કરે છે. તો કેટલાક લોકો પોતાના શોખ ખાતર જંગલી પ્રાણીઓનો પણ શિકાર કરે છે. હવે જોઈએ 5મા 27મા પ્રશ્ન 4, કેટલીક જગ્યાએ કેટલાક પ્રાણીઓનો શિકાર કરવાની મનાઈ હોય છે, કેમ? તો ત્યાં જવાબ લખવાનો છે કે ત્યાં શિકાર કરવા બદલ લોકોને સજા પણ થઈ શકે છે. તો આ માટે આપણે જવાબ લખીશું કે માનવી દ્વારા થતા પ્રાણીઓના શિકારથી અમુક પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. આપણે જોઈ શકીએ છીએ કે કેટલા બધા પ્રાણીઓ નાશ પામ્યા છે, એટલે જો તેમનો શિકાર થતો અટકે તો પ્રાણીનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે સરકારે વન વિભાગ દ્વારા તેમના વિસ્તારમાં રહેતા પ્રાણીઓનો શિકાર કરી શકાતો નથી. જો આ શિકાર કરવામાં આવે તો તેને પ્રથમ સજા પણ થઈ શકે છે અને સજાની કાયદાકીય ચૂકવણી લીધે તેમનો શિકાર થતો અટકાવીને પ્રાણીની સંખ્યાઓ પણ આપણે જાળવી શકીએ છીએ. આપણે તમે કીધું અભયારણ્યની રચના કરવામાં આવે છે, જેથી પ્રાણીનો શિકાર ત્યાં કરી શકાતો નથી. પ્રશ્ન 5, અમૃતાને ગામના લોકોએ કુરબાની કેમ આપી? કારણ કે અમૃતા અને તેમના ગામના લોકોને ઝાડ પ્રત્યે તે વૃક્ષ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. અજાણ્યા લોકોએ વૃક્ષ કાપવાની શરૂઆત કરી દીધી, તેથી અમૃતા અને તેની પુત્રીઓ સાથે ગામના લોકોએ પણ વૃક્ષો બચાવવા માટે વૃક્ષને બાથ લીધી. અજાણ્યા લોકોએ તે બધા પર કુહાડી ચલાવી અને વૃક્ષોની સાથે તેમને પણ મારી નાખ્યા. તેથી પ્રશ્નો 6, વૃક્ષોને બચાવવા લોકોએ જીવનની પરવા ન કરી. આ વાત સાંભળી રાજાએ ત્યારે તેણે શું કર્યું? જવાબમાં લખવાનું છે કે રાજાએ
અમૃતા અને ગામના લોકોને વૃક્ષોને બચાવવા કુરબાનીની વાત સાંભળી રાજાએ ગામની મુલાકાત લીધી. આ વાતની રાજાના મન પર ખૂબ ઊંડી અસર થઈ. તેમણે હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ પણ વૃક્ષ કાપવા નહીં અને પ્રાણીઓને પણ મારવા નહીં, એવો હુકમ તેને બહાર પાડ્યો. ચાલો હવે સાતમો પ્રશ્ન જોઈએ. અમૃતા જ્યાં રહેતી હતી તે પ્રદેશની વિશેષતા શું હતી? તો જો જવાબમાં લખવાનું છે કે આ પ્રદેશ નળ પ્રદેશની વચ્ચે હોવા છતાં પણ કેવો હતો? હરિયાળો હતો. ત્યાં કે જંગલો ત્યાં ખૂબ હતા. ત્યાં પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વગર રહી શકતા હતા, હરી ફરી શકતા હતા. લોકો વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરતા હતા. એટલે આ બધી બાબતે અમૃતના પ્રદેશની વિશેષતા હતી. હવે આઠમો પ્રશ્ન, વૃક્ષો આપણા મિત્ર કેમ કહેવાય છે? તો જવાબ લખવાનું છે કે વૃક્ષો આપણને શું આપે છે? ખોરાક આપે છે. ત્યાર પછી આપણને બારી બારણા માટે, ફર્નિચર માટે લાકડું પણ આપે છે. સૌથી વધારે ફાયદો વૃક્ષો આપણને શુદ્ધ હવા આપે છે. ત્યાર પછી વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદ થાય છે. જો ઝાડ જ ના હોય તો વરસાદ અનિયમિત પડે એટલે વૃક્ષો વરસાદ લાવે છે અને જમીનનું ધોવાણ પણ અટકાવે છે. અને ત્યાર પછી આપણી બધી જ જરૂરિયાતો ચીજ વસ્તુઓ પણ તેઓ પૂરી પાડે છે. એટલે આમ વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે, એટલે આપણા મિત્ર કહેવાય. નવમો પ્રશ્ન, વનસ્પતિનો ઉપયોગો જણાવો. તો વનસ્પતિ આપણને ખોરાકમાં ઉપયોગી છે. એવા અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો તે આપણને આપે છે. બીજું, વનસ્પતિ આપણને તેલીબિયા, મરી મસાલા, ગોળ, ખાંડ વગેરે પણ આપે છે. ત્રીજો મુદ્દો, વનસ્પતિ આપણને ઇમારત લાકડું આપે છે. ચોથો, વનસ્પતિ બળતણ તરીકેના લાકડા પણ આપણને આપે છે. પાંચમો, ઔષધીય વનસ્પતિ તરીકે આપણને દવા પણ આપે છે. ત્યાર પછી વનસ્પતિ આપણને શું આપે છે? કપડાં માટે રૂમ અને શણ આપે છે. ત્યાર પછી વનસ્પતિ આપણને છાંયો આપે છે અને તે હવાને પણ શુદ્ધ રાખે છે. આ બધા વનસ્પતિ કાર્ય કરે છે, જેથી આપણા માટે તે ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે પાન નંબર 28 પર ટૂંકનોન લખવાની છે. પહેલી ટૂંકનોન છે વૃક્ષપ્રેમી અમૃતા. રાજસ્થાનના જોધપુર શહેરની નજીક ખેજડી ગામ છે. ત્યાં ખેજડીના બધા વૃક્ષો છે. આ ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરે છે. આ ગામમાં અમૃતા નામની છોકરી રહે છે. તે સવારે વહેલી ઉઠી વૃક્ષ પાસે જાય છે, તેને ભેટે છે, બહાર કરે છે. સમય જતાં તે મોટી થાય છે અને એક દિવસ તેના વૃક્ષને મળવા ગઈ ત્યારે તેને રાજાના માણસે કુંવાર સાથે વૃક્ષો કાપવામાં આવ્યા હતા. તે જોઈ તેની છોકરીઓ અને તે ગામના ઘરડા યુવાનો અને માણસોએ વધુ વૃક્ષ કાપતા લોકોને અટકાવ્યા. વૃક્ષોને બાદ ભરી તેઓ ઊભા રહ્યા અને આ ઝપાઝપીમાં તેઓ લાકડા કાપવા આવેલા રાજાના માણસોએ આ લોકોને મારી પણ નાખ્યા હતા. એટલે અમૃતા અને ગામના લોકોએ વૃક્ષ બચાવવા માટે પોતાના બલિદાન પણ આપી દીધું હતું. આ વિશે તમારે આ પાંચો વાક્ય લખવાના છે તમારા સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે. હવે ત્યાર પછી બીજી તુકનામ છે મને ગમતું ખેજડી વૃક્ષ. ચાલો આપણે એનો જવાબ જોઈએ. રાજસ્થાનના જોધપુર નજીક આવેલા ખેજડી ગામમાં ખેજડીના ઘણા બધા વૃક્ષો છે. ત્યાં લોકોને બિનસોય લોકોએ ખેજડીના વૃક્ષો પ્રત્યે ખૂબ જ પ્રેમ કરે છે. આ વૃક્ષો રણ વિસ્તારમાં છે. તે ઓછા પાણીમાં પણ ટકી શકે છે. તેની છાલમાંથી લોકો દવા બનાવે છે, એના ફળને રાંધીને ખાય છે. તેનું જે લાકડું એવું હોય છે કે જેમાં જીવજંતુ પડતા નથી, એટલે ત્યાંના બાળકો આ વૃક્ષની છાયામાં રમવાનું પસંદ કરે છે અને કહે છે કે આજથી 300 વર્ષ પહેલાં ખેજડીના વૃક્ષો કાપતા બચાવતા ત્યાંની અમૃતા દેવી અને તેના ગામના લોકોએ બલિદાન આપ્યા હતા. ચાલો હવે આપણે પ્રવૃત્તિ જોઈએ. તમને કીધું છે કે નીચે આપેલા ભારતના નકશામાં રાજ્ય શોધો. રાજસ્થાન શોધવાનું છે અને તેને અલગથી દર્શાવવાનું છે. જો આપણો આ ભારતનો નકશો છે, જ્યાં રાજસ્થાન મેં તમને અહીં દર્શાવ્યું છે, આ રીતે તમારે પણ નકશામાં દર્શાવવાનું છે. બીજી પ્રવૃત્તિ, તમારા ગામ કે સીમમાં કયા કયા પ્રાણીઓને પંખી જોવા મળે છે તેની તમારી યાદી બનાવવાની છે. તો જો પ્રાણીઓમાં આપણે ગાય, ભેંસ, બળદ, બકરી, ઊંટ, ઘોડો, ખટેડો, કૂતરા, બિલાડી, ઉંદર, સસલું, નોળિયો, સાપ, ઘેટા, બકર, વાંદરા, શિયાળ, ખિસકોડી જેવા પ્રાણીઓનું નામ લખીશું. જ્યારે પંખીમાં મોર, પોપટ, કબૂતર, ચકલી, કાગડો, સમરી, કાબર, બટક, ખોડો, કોયલ અને ઘુવટ વગેરે પંખીઓ હતા. હવે ત્યાર પછી તમારા ત્રીજો પ્રશ્ન, તમારા ગામની સીમામાં જોવા મળતા વૃક્ષો બનાવવાના, એની યાદી લખવાની છે. તો આપણે જોઈએ તો આપણે ગામની સીમામાં આપણે કયા કયા વૃક્ષો જોયા છે. તો આંબા, લીમડા, બોરદી, પીપળ, તાળ, આંબલી, બાવલ વગેરે વૃક્ષો આપણને જોવા મળે છે. હવે પાન નંબર 30 ઉપર તમને ચિત્ર આપ્યું છે. એ ચિત્ર તમારે જોવાનું છે અને તેનું અવલોકન કરી તમારે પાંચ વાક્યોના વિશે લખવાના છે. તો આ એક ગામનું ચિત્ર છે.
જેના વિશે આપણે પાંચ વાક્યો આ પ્રમાણે લખીશું કે આ ચિત્ર અમૃતાના ગામની સીમમાં આવેલા વૃક્ષો અને વનરાજ્યનું છે. અમૃતા સવારે વહેલા ઉઠી તેના વૃક્ષોને મળવા જાય છે. તેની સાથે બીજા મિત્રો પણ આવે છે. તે વૃક્ષ મિત્રો સાથે વાતચીત કરે છે. નદી કિનારે તમને એક ઝૂંપડી દેખાય છે, જો તમે ચિત્રમાં જોઈ શકો છો. વૃક્ષોની બાજુમાં નદી તમને વહેતી દેખાય છે અને વૃક્ષ પર પોપટ બેઠેલા છે. ગાય, ખિસકોલી જેવા પ્રાણીઓ પણ આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. તો આ પ્રમાણે તેના વિશે તમારે વાક્ય લખવાના છે. હવે ત્યાર પછી નવો પ્રશ્ન છે આપણો, હોટ પ્રશ્નના જવાબ આપો. અહીંયા તમારે સાચો વિકલ્પ શોધીને પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો પહેલું, વૃક્ષો છે તો જ આપણે છીએ, આ વાક્ય કોણ બોલે છે? તો જવાબ આવશે ક, ખેજડી ગામના લોકો. તમારે અહીંયા ક લખવાનો છે. બીજું, વૃક્ષોને વહાલ કરીને તેમની સાથે વાતો કોણ કરતું હતું? તો આપણે પાઠમાં શીખ્યા ને, તો અમૃતા કરતી હતી. એટલે આપણો જવાબ આવશે ડ. ત્રીજું, અમૃતા દેવીનું આંદોલન શા માટે હતું? શાના માટે તેને આંદોલન કર્યું હતું? તો જંગલોને બચાવવા માટે. એટલે આપણો જવાબ આવશે જંગલોનું સંરક્ષણ. અહીંયા આપણે અ લખીશું. તો આ પ્રમાણે તમારે પાઠ ચારના બધા જ પ્રશ્નો લખવાના છે. અહીં તમારે સ્વાધ્યાયપોથીની સમજૂતી પૂરી થાય છે અને તમારે તમામ પ્રશ્નો સ્વાધ્યાયપોથીમાં સારા અક્ષરે લખવાના છે. હવે પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું.